हेलो नमस्कार विद्यार्थी मित्रों, आना આગળના ભાગની અંદર આપણે ધોરણ 10 ની અંદર ચોથું ચેપ્ટર ભણતા હતા કાર્બન અને તેના રાસાયણિક સંયોજનો. એની અંદર પ્રશ્ન નંબર 1 થી 3 જોયા હતા. ચોથો પ્રશ્ન જેવો તેવો જોયો હતો આપણે. કાર્બનનો પરમાણીય ક્રમાંક 6 છે. આથી કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન રચના 2-4, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. આમ કાર્બન પરમાણુ તેના બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. બાહ્યતમ કક્ષા એટલે સૌથી છેલ્લી કક્ષા રહી, એમાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 4 ઇલેક્ટ્રોન. કોઈ પણ તત્વની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય. એડી એટલે સૌથી છેલ્લી કક્ષા હોય એ અષ્ટક રચના. અષ્ટક એટલે એની અંદર 8 ઇલેક્ટ્રોન થઈ જવા જોઈએ, એટલે એ નિષ્ક્રિય થઈ ગયો, એના આધારે સમજાવી શકાય. આયનીય સંયોજનોની રચના કરતા તત્વો નિષ્ક્રિય વાયુ જેવી રચના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મેળવીને અથવા તો ગુમાવીને પ્રાપ્ત કરે, એટલે બે કન્ડિશન થઈ, કાં તો ઇલેક્ટ્રોન મેળવે કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે. કોણ? આયનીય સંયોજનો. પણ કાર્બન પરમાણુને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે અથવા તો ગુમાવવા પડે. હવે જો બનશે શું? જો કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન મેળવવા હોય કે ગુમાવવા હોય તો શું કરવું પડે? તો કે કાં તો એ 4 ઇલેક્ટ્રોન મેળવે અને કાં તો એ 4 ઇલેક્ટ્રોન ગુમાવે. જો તે 4 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવે, પરંતુ 6 પ્રોટોન પરમાણુ કેન્દ્રો માટે 10 ઇલેક્ટ્રોન એટલે વધારાના 4 ઇલેક્ટ્રોન સમાય નહીં, એટલે તે અસ્થાયી બને. કેમ? કોઈ પણ તત્વ હોય એમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય. તો હવે ઇલેક્ટ્રોન 4 આ કોક પાસેથી લઈ આવે તો 4 પહેલાં હતા, સોરી 6 હતા અને બીજા 4 આવે તો 10 ઇલેક્ટ્રોન થયા, અને પ્રોટોન કેટલા થયા? 6 જ થયા, એટલે અસ્થાયી બને. જો 4 ઇલેક્ટ્રોન મેળવીને કેટાયન બનાવે તો 6 પ્રોટોન માટે 4 ઇલેક્ટ્રોન દૂર કરી માત્ર 2 જ ઇલેક્ટ્રોન વધે તો તે પણ 2 ઇલેક્ટ્રોન સમાવતો કેટાયનને મોટા પ્રમાણની ઉર્જાની જરૂર પડે માટે તે પણ અસ્થાયી. એટલે આ વસ્તુ શું કરવાની? ભૂલી જવાની. શું? એ કોઈને 4 આપે નહીં, કોઈ પાસેથી 4 લઈએ નહીં. શું કરશે? તો એ ભાગીદારી કરશે. ટૂંકમાં કાર્બન પરમાણુ વિદ્યુત સંયોજકતાથી એટલે આયનીય બંધથી જોડાઈ શકતો નથી. આથી હવે જો આયનીય બંધને સહસંયોજક બંધ લેશું, આયનીય બંધ ઇલેક્ટ્રોન મેળવીને ગુમાવીને બને આયન દ્વારા, જ્યારે સહસંયોજક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બને. આથી કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અણુનું નિર્માણ કરે છે. બે પરમાણુના બાહ્યતમ કોષના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતા બંધને સહસંયોજક બંધ કહેવાય. કઈ રીતના બને? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. સહસંયોજક બંધની રચનામાં ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષામાં હોય છે અને બંને પરમાણુઓ નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. કઈ રીતના? સહસંયોજક બંધ દ્વારા. મતલબ તો કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. કઈ રીતના કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા. પાંચમો પ્રશ્ન, હાઇડ્રોજન પરમાણુમાં કઈ રીતના સહસંયોજક બંધ બને? જો હાઇડ્રોજન બતાવ્યું ડમ્બેલ્સ જેવું, આ બે હાઇડ્રોજન જોડાઈ ગયા પણ આ સહસંયોજક બંધ, આના ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તેની ઇલેક્ટ્રોન રચના 1 છે. આમ હાઇડ્રોજન તેના કે કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. જો કે કક્ષાને સંપૂર્ણ ભરવી હોય તો એને હજુ 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. હવે હાઇડ્રોજનના 2 પરમાણુ તેમના કે કક્ષાના 1-1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી H2 નિર્માણ કરે. આ હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન વધે છે, આ હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોન વધે ઘટે છે, તો આ બે શું થઈ જાય? ભેગા થઈ જાય. પરિણામે હાઇડ્રોજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે કે જે તેના 2 ઇલેક્ટ્રોન ધરાવે. જો અહીં બતાવ્યું આ ચોકડી હાઇડ્રોજન પરમાણુ, તો આ 2 ઇલેક્ટ્રોનની શું થઈ ગયા? અહીંયા ભાગીદારી થઈ ગઈ, એટલે H2 અણુ થઈ ગયું. H2 અણુમાં
ભાગીદારી પામેલ ઇલેક્ટ્રોનની જોડ બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે એકલબંધ રચે છે, એટલે આ એકલબંધ રહી છો એટલે એક બંધ થયું. એકલબંધ એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે કેટલા બંધ, અહીંયા જો એક જ બંધ એટલે એકલબંધ. ઓક્સિજનમાં બે બંધ આવશે એટલે દ્વિબંધ. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેની ઇલેક્ટ્રોન રચના 2-6 થઈ ગઈ છે ને 2-8. આમ ઓક્સિજન તેની એલ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે, 6. હવે આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 2 ઇલેક્ટ્રોનની આવશ્યકતા પડે. રેડી, અહીંયા 6 છે, હવે અહીંયા 2 નાખ દઈએ એટલે કેટલા થઈ જાય, 8 થઈ જાય. તેથી ઓક્સિજનના 2 પરમાણુ એલ કક્ષાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આમ ઓક્સિજનના O2 અણુનું નિર્માણ કરે છે, જેને દ્વિબંધની રચના થઈ એમ કહેવાય. જો અહીં બતાવશે આગળ, પરિણામે ઓક્સિજનનો પ્રત્યેક પરમાણુ તેની નજીકની નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે અને એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવશે. અહીં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન જોડકી રૂપે બતાવ્યું. જો તો કે આ ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન, અહીંયા ઓક્સિજન 6 ઇલેક્ટ્રોન. હવે 6 માંથી 2 આના અને 2 આના શું થઈ, 4ની ભાગીદારી થઈ, એટલે 2 બંધ મહિના રેડી, એટલે આ O2 સ્વરૂપે થઈ ગયું. પણ વચ્ચે કેટલા બંધ આવે, દ્વિબંધ આવે. જો 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 2 2 4 2 2 4 8, જેમ હાઇડ્રોજનમાં 1 બંધ હતો, ઓક્સિજનમાં 2 બંધ હતો, એમ હવે નાઇટ્રોજનમાં 3 બંધ આવે. નાઇટ્રોજનનો પરમાણીય ક્રમાંક 7 છે, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 5. આમ નાઇટ્રોજન તેની એલ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ એલ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ 3 ઇલેક્ટ્રોન જોઈએ. 5 છે, અહીં 8 કરવા હોય તો 3 નાખવા પડે. તેથી નાઇટ્રોજનના 2 પરમાણુ કક્ષાના 3-3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને નાઇટ્રોજન અણુનું નિર્માણ કરે. પરિણામે નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી રચના પ્રાપ્ત કરે અને કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ધરાવે. 6 ઇલેક્ટ્રોન બતાવ્યા, જો અહીંયા 3 બંધ થયા. નાઇટ્રોજનના 3 ને 2 5 3 ને 2 5, તો 3-3ની ભાગીદારી કરી નાખી, એટલે 3 બંધ બની ગયા. હજી 1-1 ઇલેક્ટ્રોનના જોડકા એની પાસે વહીતા, તો એન ટ્રિપલ બંધ એન. મિથેનમાં કઈ રીતના બને, તો કે મિથેન એટલે CH4. મિથેન અણુ આ મધ્યસ્થ પરમાણુ કાર્બન છે, તેનો પરમાણુ ક્રમાંક 6, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. તો છેલ્લી કક્ષામાં 4 છે, તો એને વધુ 4 ઇલેક્ટ્રોન જોઈ, તો એ શું કરશે, એક હાઇડ્રોજન પાસે 1 વધે, બીજા પાસે 1 વધે, ત્રીજા પાસે 1 વધે, ચોથા પાસે, આ રીતના 4 હાઇડ્રોજન પરમાણુ હોય, એક એકની શું કરશે, ભાગીદારી કરશે અને મિથેનના અણુનું નિર્માણ કરશે. એટલે મિથેન કેવો થઈ જાય છે, નિયોન જેવી રચના પ્રાપ્ત કરી લઈ છે અને એલ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થઈ જવાના છે અને કે કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ જવાના. જો આ કાર્બન, એને 4 હાઇડ્રોજન આવ્યા, તો 4 બધી બાજુ જોડાઈ જવાના. જો આ કાર્બનનો પરમાણુ હાઇડ્રોજનનો, કાર્બન હાઇડ્રોજન, કાર્બન હાઇડ્રોજન, જો આ CH4, એક કાર્બન અને 4 હાઇડ્રોજન, આવી રીતના આની રચના થવાની છે. ઓકે, બેસે મગજમાં આટલું રેડી. બાકીના નેક્સ્ટ લેક્ચરમાં જોશું 9મા પ્રશ્નથી.